પાણી પાણે થઈ ગયા છે અને મુખ્ય હાઈવે માર્ગ છે એ હાઈવે માર્ગ ઉપર પાણી ગરકાવ થયા છે. પાણીના કારણે જે હાલ તબક્કે જે રીતે કહી શકે છે કે અનેક વાહન ચાલકો છે જે રાહદારીઓ છે એ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સરકાર દ્વારા જે છે ટેન્ટ બનાવવામાં આવે છે, હંગામી ટેન્ટ બનાવવામાં આવે છે અને ટેન્ટોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ચોક્કસપણે આજે જ્યારે ભાદરવી પૂનમના મેળા દરમિયાન જે વેપારીઓ છે, વેપારીઓ આજે પ્લોટમાં જે વેપાર કરશે તે કેવી રીતે કરશે એક પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. જે ટેન્ટો જે હંગામી દુકાન માટેના જે પ્લોટ બનાવવામાં આવે છે તે પ્લોટમાં પણ પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે જે કહી શકાય છે કે જે વરસાદ આખો બાકી છે અને વધુ વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ખાતે વેપારી ધંધો વેપાર કરવા આવનાર છે તેને ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ સામાન્ય વરસાદ પડવાથી પણ આટલું બધું પાણી ભરાઈ જાય છે, સ્કૂલોના બાળકોને પણ જવાની બહુ ઘણી તકલીફ પડે છે. ભાદરવા મેળા દરમિયાન આ હંગામી ધોરણે જે દુકાનો કરવામાં આવી છે એના 80,000થી 5-5 લાખ રૂપિયા સુધી તાલુકા પંચાયત ઉઘરાવે છે, પણ એમને સરવાળે સગવડમાં કોઈ મળતી નથી. તાલુકા પંચાયતની જે વરસાદી પાણી નિકાલ યોજનાની ગટરો બનાવેલી છે એના પર જ આ દુકાનોનું આયોજન કરેલું છે, તો પાણી જશે ક્યાં? છેવટે આ સોસાયટીમાં જશે અને સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. આ મુશ્કેલીઓ અને આ સામાન્ય વરસાદ પડે તો આ દર વખતે આ મુશ્કેલી છે. ઘણી વખત આ રજૂઆત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મંદિર ટ્રસ્ટને અને છેક CM સુધી આ વાતો પહોંચાડેલી છે, પણ આજ સુધી કોઈનો નિકાલ થયો નથી.